हेलो स्टूडेंट्स, हैव अ नाइस डे टू ऑल ऑफ यू। केएस प्रजापति यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत है। आप सब जाणो छो ते प्रमाणे आपणे आइडेंटिफिकेशन ऑफ फंक्शन्स में पार्ट नंबर 13 13मो भाग आज लेवा जाई रह्या छे। एनी अंदर अंग्रेजी भाषानुं जे महत्वनुं ग्रामर छे, जे कम्पिटिटिव एक्जाम्स में पूछातुं होय छे, एवुं जेने आपणे नेरेशन डायरेक्ट इनडायरेक्ट स्पीच कही है। अने आजे आ ग्रामर आपणे शीख्या नथी, परंतु तमने थोड़ो ओवरव्यू करी दईशुं। अने आ फंक्शन छे जेने कहेवाय छे रिपोर्टिंग इवेंट्स, एटले के बनावो अने घटनाओ अने क्रियाओ जेनी अंदर वर्णन थतुं होय। कोई पण व्यक्तिए कीधेली वस्तु अहीं आपणे बीजा द्वारा, तमारा बे व्यक्तिओ वच्चेनी वातचीत, कोई त्रीजो व्यक्ति वर्णन करतो होय त्यारे આપણે એને ઇનડાયરેક્ટ સ્પીચ કહીએ છીએ। તો અહીંયા એક જ પોઈન્ટ આજે આપણે લેવાના છે કે જો તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનું કોઈ વાક્ય જોવા મળે તો આપણે એને કયું ફંક્શન કહીશું? રિપોર્ટિંગ ઇવેન્ટ્સ। અને એમાં માત્ર તમારે બધી જ વાક્ય રચનાઓ તમે અત્યારે નહીં શીખી શકો, પણ થોડું ઓવરવ્યૂ કરીશ કે ભાઈ કયા કયા પ્રકારના ક્રિયાપદો જોવા મળે તો આપણે તેને રિપોર્ટિંગ ઇવેન્ટ સમજવું। તો લેટ્સ સી હિયર, જો વાક્યની અંદર વર્બ્સ જેવા કે ટોલ્ડ આ સાદા વાક્યમાં હશે, રિપ્લાય આ બી સાદું વાક્ય પણ એનો પ્રત્યુત્તર આપ્યો છે, આસ્ક્ડ આ પ્રશ્નાર્થ વાક્યમાં, સજેસ્ટ પછી કોઈ સૂચન કર્યું હોય, તમે વિનંતી કરી હોય, વિનંતી વાક્ય ઇમ્પરેટિવ સેન્ટેન્સના વર્બ્સ છે, ઓર્ડરેડ બી એનું છે, તમે હુકમ કર્યો હોય, નોટિસ્ડ એ બી ઇમ્પરેટિવ સેન્ટેન્સનું ક્રિયાપદ છે, એડવાઇઝડ બી એનું છે, વોર્નેડ બી એનું છે, ધમકી આપણે કોઈને આપતા હોય, ચેતવણી આપતા હોય, થ્રીટેન વોર્નેડ, પછી પ્રોપોઝડ ટુ અને સજેસ્ટ ટુ એ આપણે લેટ્સ વાળા વાક્યની અંદર લેતા હોઈએ છીએ, અને ધેટ એ સંયોજક સાદા વાક્યમાં હોય છે, અને ઇફ એ પ્રશ્નાર્થ વાક્યમાં વચ્ચે આપણે ઇફ મૂકતા હોય છે। એટલે જો તમને આવા પ્રકારના ક્રિયાપદ અથવા તો શબ્દો જોવા મળે તો આપણે એને કયું ફંક્શન કહીશું? ફંક્શન નંબર 17 રિપોર્ટિંગ ઇવેન્ટ, એટલે કે બનાવો અને ઘટનાઓ। ચલો પહેલું વાક્ય જોઈએ। અહીંયા કામિની રિપોર્ટર છે એ સાદા વાક્યમાં છે, એટલે આપણે વર્બ પછી એનું આપણે જેને બોલનાર જે સાંભળનાર વ્યક્તિ છે લિસનર, સંયોજક ધેટ, પછી કરતા અને ક્રિયા। તો કામિની ટોલ્ડ મી, કામિને મને કહ્યું, ધેટ કે આઈ વુડ હેલ્પ હર, હું તેને મદદ કરીશ, તો આ મને તેને મદદ કરવાનું ગમશે। તો આ પ્રકારનું જે વાક્ય છે એ ટોલ્ડ જોવા મળ્યું, અને તમારે સમજી લેવાનું કે આ કયું ફંક્શન છે? રિપોર્ટિંગ ઇવેન્ટ, ટોલ ટોલ જોવા મળે। ચલો બીજું વાક્ય, પ્રિયંકા આસ્ક્ડ રાજ, આ પ્રશ્નાર્થ વાક્ય છે અને ઇન્વર્ઝન ક્વેશ્ચન છે, એટલે આપણે સંયોજક તરીકે શું મૂક્યું? ઇફ, અહીંયા ઇફ બી આવી શકે અને વેધર બી આવી શકે, પછી કરતા અને ક્રિયાપદ, આખું આર વી એલ સી કરતા વધતા ક્રિયાપદ, આ એનું સ્ટ્રક્ચર છે। રિપોર્ટર વર્બ લિસનર કન્જક્શન કરતા અને ક્રિયાપદ, આ જે છે એ જ્યારે ડાયરેક્ટમાંથી આપણે ઇનડાયરેક્ટ સ્પીચ બનાવીએ ત્યારે એનું ઘટક છે, તો પ્રશ્નાર્થ વાક્ય હતું, ખબર પડી ગઈ, પણ જ્યારે ડાયરેક્ટ ટુ ઇનડાયરેક્ટ થાય ત્યારે પાછળ પૂર્ણ વિરામ થઈ જાય। ચલો ત્રીજું વાક્ય, હિમાની આસ્ક્ડ મી, હવે અહીંયા બી આસ્ક્ડ છે ને અહીંયા બી આસ્ક્ડ છે, પ્રશ્નાર્થ વાક્ય છે પણ આ વિનંતી વાક્ય છે। હિમાની આસ્ક્ડ મી, હિમાનીએ મને વિનંતી કરી, એટલે કે પૂછ્યું, સો ટુ ઓપન ધ ડોર, બારનું ખોલવાનું, તો અહીંયા આસ્કમી પછી ટુ વત્તા ક્રિયાપદનો મૂળ રૂપ, એટલે આજ્ઞાર્થ વાક્ય હોય, આપણે જાણીએ છીએ કે ભાઈ સલાહનો અર્થ હોય તો એડવાઇઝ, વિનંતીનો અર્થ હોય તો રિક્વેસ્ટેડ, હુકમ હોય તો આપણે એને ઓર્ડરેડ, ભરતદર્શન હુકમ હોય તો કમાન્ડેડ, કોઈને આપણે ચેતવણી આપી હોય તો વોન, કોઈને પર સૂચન કરતા હોય તો સજેસ્ટ, કોઈને આપણે આપણે કોઈ વસ્તુ શિક્ષક તમને કે ભાઈ ધ ટીચર સજેસ્ટ ધ સ્ટુડન્ટ્સ ટુ ડ્રો ટ્રાયંગલ ઇન યોર નોટબુક, ભાઈ સાહેબ એમને સૂચના આપી, ઓકે? તો એ પ્રમાણે ચલો ચોથું વાક્ય, કિરણ સજેસ્ટ મી નોટ ટુ ડ્રિંક કોલ્ડ વોટર, તો કિરણે મને ઠંડુ પાણી નહીં પીવાનું સૂચન કર્યું, તો હકાર હોય તો ટુ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ અને નકાર હોય તો નોટ ટુ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ, આ બી આજ્ઞાત વાક્યો છે। ચલો પાંચમું વાક્ય, ધ મેજર કમાન્ડેડ, ચલો અહીંયા હરસદર્શક હુકમ કહેવાય, મેજર એ જે છે આર્મીનું એક પદ છે, ધ મેજર કમાન્ડેડ ટુ ધેર સોલ્જર્સ,
तेरा सही नहीं कोने सो नॉट टू फायर तो दुश्मन और सामने फायर नहीं करवानो तेरे फरदर से हुकम करो छठो वाक्य राज प्रपोज्ड टू अब यहां प्रपोज्ड टू भी આવી શકે અને સજેસ્ટ टू भी આવી શકે तो राज प्रपोज्ड टू किंजल दैट दे शुड प्ले चेस आ छे लेट्स वाली वाक्य रत्ना उपयोग छे दाखले के तुमने કીધું કે કિશોર ભાઈ સેડ ટુ હર્ષ કિશોર ભાઈ સેડ ટુ હર્ષ लेट्स प्ले चेस तो हमारा लेट्स वाली वाक्य रत्ना छे तो किशोर भाई प्रपोज्ड टू हर्ष दैट दे शुड प्ले चेस तो ये શું થઈ ગયું ડાયરેક્ટ સ્પીચ હતું આ ઇનડાયરેક્ટ સ્પીચ છે તો આપણે જ્યારે પ્રપોઝ્ડ ટુ અને સજેસ્ટ ટુ ક્યારે વાપરીશું લેટ્સ વાળી વાક્યરચના એટલે દરેક પ્રકારની વાક્યરચનામાં આપણે લીધેલી છે ટીચર એડવાઇઝ્ડ અસ તો આ ઇમ્પરેટિવ સેન્ટેન્સનો ભાગ છે સલાહનો ભાગ હોય ત્યારે આપણે એડવાઇઝ્ડ કરીએ છીએ ટીચર એડવાઇઝ્ડ અસ નોટ ટુ મે નોટ ટુ વત્તા ક્રિયાપદનું મૂળ અ નોઇઝ તો શિક્ષકે અમને ક્યારેય વાતો નહીં કરવાનો શું કર્યો સલાહ આપી શીતલ રિપ્લાયડ મી જ્યારે આપણે કોઈ પ્રશ્ન પૂછવાનો જવાબ આપવો હોય તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં કંઈ કહેતા હોઈએ છીએ કે ભાઈ ઉપર કિંજલ સેઝ ડુ યુ પ્લે ક્રિકેટ એવરી ડે તો હર્ષ સેઝ યસ આઈ પ્લે ક્રિકેટ એવરી ડે તો પછી જ્યારે એનો આપણે કિંજલની વસ્તુ આવતી હોય ત્યારે આપણે એમાં શું કરીએ છીએ હર્ષે કીધું હોય કિંજલે પ્રશ્ન પૂછ્યો હોય કે ડુ યુ પ્લે ક્રિકેટ એવરી ડે હર્ષ તો હર્ષે કીધું યસ તો જ્યારે યસથી જવાબ આપે છે ત્યારે રિપ્લાયડ કરે છે હર્ષ replied kinjal that he played cricket to ye pramane apne je direct to indirect speech kahiye chhe to ema apne replied karta hoye chhe chitsital replied me that he arranged the party ave chitale koi ne prashna puchyo hoy ke do you arrange a party to ene kidu hoy to chital replied me that he arranged the party okay to e tame vakya ma joi shako chho ke told asked, suggested, commanded, proposed to, advised, replied. એટલે ટૂંકમાં જો તમને વાક્યની અંદર told, replied, asked, suggested, requested, ordered, noticed, advised, warned, proposed to અને suggested to અને કન્જક્શન તરીકે that અને if અને કન્જક્શન તરીકે જે તે પ્રશ્ન શબ્દનો ઉપયોગ થયો હોય ત્યારે આપણે એને કયું ફંક્શન કહીશું રિપોર્ટિંગ ઇવેન્ટ્સ આપણે ઓળખવાનું થયું બીજો રિસ્પોન્સ છે એ બી તમારે આમાં જોવાનું છે કે આવા પ્રકારના ક્રિયાપદો જોવા મળે તો એના રિસ્પોન્સમાં જે વાક્ય અમારે તમને દેખાતું હોય ચાર ઓપ્શનમાંથી એ તમારે ચૂઝ કરવાનું છે વાત રહી ત્રીજો ભાગ દર વખતે હું કહું છું કે એ થોડો અઘરો છે વાક્યને જ્યારે આપણે પૂરું કરવાનું હોય છે બરાબર ફંક્શન્સનો ઉપયોગ કરીને કૌંસમાં તમને એક સપોઝ દેટ આવું લખ્યું છે કે કામિની ટોલ ફરી તમને વાક્ય આપી દીધું છે કૌંસમાં રિપોર્ટ એની માટે તમને જો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ આવડતું હશે અને તમામ પ્રકારની કન્સ્ટ્રક્શન આવડતી હશે તો જ અને તો જ તમે આ વસ્તુમાં ક્લિયર કરી શકશો કારણ કે આ બધી જ વાક્યો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં સાદું વાક્ય આવે પ્રશ્નાર્થ આવે આજ્ઞાર્થ વાક્ય આવે લેટ્સ વાળી વાક્યરચના આવે તમામ પ્રકારની વાક્યરચનાઓ આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં લેતા હોઈએ છીએ એટલે પહેલાં તો એ તમામ પ્રકારની કન્સ્ટ્રક્શનનું આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ બી એનો બે વિડીયોઝ લેવાના છે એમાં થોડું વધુ ધ્યાન આપશો તો જ તમને આની અંદર એનું ફંક્શન જે છે એ પૂરતા આવશે એ સિવાય તમે એને પૂરું નહીં કરી શકો કારણ કે વાક્યનો પ્રકાર જોવો પડશે આપણે સૌપ્રથમ અને વાક્યનો પ્રકાર જો તમે જોશો તો જ તમે વાક્યને ફિલઅપ કરી શકશો કારણ કે આપણે જોઈએ છીએ કે ગામીની ટોલ હવે અહીંયા રિસ્નર તમે ગમે તે મૂકી શકો ટોલ કહી દો ધેટ પછી કહી દે પાછળ ગમે તે કાળ મૂકી શકો પણ અહીંયા મોટા ભાગે સાદા વર્તમાન કાળનો ભૂતકાળ ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ વિલ હોય તો વુડ કેન હોય તો કુડ મે હોય તો માઈટ હેવ હોય તો હેડ હેઝ હોય તો એ હેડ ડુ નોટ હોય તો ડીડ નોટ હોય હેડ નોટ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ ઘણા બધા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં સર્વનામમાં ફેરફાર ક્રિયાપદમાં ફેરફાર કર્મરૂપોમાં ફેરફાર અને કોઈ પણ એવા ઘણા બધા ફેરફારો ધીસનો આપણે જાણીએ છીએ કે ધીસનો ધેટ નજીકતા દર્શક શબ્દો હોય તો ઇનડાયરેક્ટમાં ત્યાં દૂરતા દર્શક ધીસનો ધેટ ધીસનો ધોઝ હિયરનો ધેર ટુ નાઇટનો ધેટ નાઇટ ટુડેનો ધેટ ડે યસ્ટરડે હોય તો ધ પ્રીવિયસ ડે ટુમોરો હોય તો ધ નેક્સ્ટ ડે અથવા ધ ફોલોવિંગ ડે આ બધા જ ફેરફારો આપણે આની અંદર થાય છે એ આપણે સ્પેશિયલી જ્યારે આ ગ્રામર લઈશું ત્યારે એની વિગતે એના બી આપણે ઘણા બધા 15-20 વિડીયો મારું એવું માનવું છે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ એ અંગ્રેજી ભાષાનું બહુ મહત્વનું અને થોડું લેન્ધી ગ્રામર છે એક દિવસમાં તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ વિદ્યાર્થી મિત્રો નહીં આવડે
એમાં તમારે પેશન્સ માંગશે, સમય બી જોઈશે, ડે એન્ડ ડે આજે આપણે બિહેવ કરતા લીધી, ત્રીજી લીધી, ચોથી લીધી, એટલે અહીંયા તમને કદાચ ખ્યાલ ના આવે તો ડોન્ટ વરી અબાઉટ ધીસ ફંક્શન, આઈ વિલ ટીચ યુ ઇન માય નેક્સ્ટ વિડીયો. ઓકે, તો ખ્યાલ આવી ગયો. આજનો આપણો પોઈન્ટ એટલો હતો કે રિપોર્ટિંગ ઇવેન્ટ્સ તમારે ક્યારે સમજવું. તો આ પ્રમાણે જો આવા વાક્યો તમને જોવા મળે, આ વાક્યોની અંદર આવા ક્રિયાપદો જોવા મળે, અને આ ક્રિયાપદો મેં અહીંયા સાઈડમાં લખ્યા છે, તમે તમારી નોટબુકની અંદર પણ થોડીક વાર જોઈ વિડીયોને પોઝ કરીને તમે લખી નાખજો, તો તમને ઓળખતા તો આવડી જ જશે. અને જ્યારે પૂરવાની વાત છે એ જ્યારે હું મારું આ ડાયરેક્ટ ઇન્ડાઇસ્ક્રિપ્ટનું ગ્રામર લઈશ ત્યારે તમને પૂરતા બી આવી જશે. આઈ એમ શ્યોર યુ કેન ઓટોમેટિકલી ચેન્જ ધીસ ડાયરેક્ટ સ્પીચ ઇન ટુ ઇનડાયરેક્ટ સ્પીચ વેન આઈ વિલ ટીચ યુ. ઓકે, નાવ આઈ હોપ યુ હેવ અન્ડરસ્ટુડ માય ધીસ ગ્રામર પોઈન્ટ કોલ્ડ રિપોર્ટિંગ ઇવેન્ટ્સ. ફંક્શન નંબર 17 અહીંયા પૂરા કર્યા છે. આવતીકાલે બી આપણે બે ફંક્શન લઈ અને આપણે આપણા અહીંયા ડાયરેક્ટ ઇન્ડ આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન્સ ગ્રામરને આપણે પૂરું કરવા જઈ રહ્યા છે. તમે તમામ વિડીયોઝ એને થોડા રિવાઇઝ કરજો, રિપીટ કરજો, ના ખબર પડે તો તમે એને વારંવાર એને વિડીયોઝને તમે નિહાળતા રહો. અને જો ઇફ યુ લાઈક માય વિડીયોઝ દેન શેર ટુ યોર સ્ટુડન્ટ્સ. ઓકે, બીકોઝ ધીસ ઓલ વિડીયોઝ આર યુઝફુલ ઓલ્સો ફોર યોર ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ. ઓકે, બાય.